આજે આપણે રવૈયા બટાકાનું ભરેલું શાક બનાવીશું. જનરલી આપણે આ શાક ચાના લોટની અંદર મસાલો કરી અને ભરીને બનાવીએ છીએ, પણ આજે આપણે ભરવા માટે એક જુદો મસાલો તૈયાર કરીશું જે ટેસ્ટમાં વધારે સરસ લાગે છે. તો ચલો આપણે એ રેસીપી શરૂ કરીએ. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મેં 150 ગ્રામ લીલા રવૈયા અને 250 ગ્રામ નાના બટાકા લીધા છે. રવૈયાનો ઉપરનો ડીટાનો ભાગ આપણે કાઢી લેવાનો છે. જ્યારે પણ તમારે આ શાક બનાવવું હોય તો આ રીતે એકદમ ફ્રેશ રવૈયા લેવાના, તો ટેસ્ટ વધારે સારો આવશે. હવે રવૈયાની ઉપર આપણે આ રીતે કાપા કરી અને એને ચેક કરી લેવાનું છે કે રવૈયું અંદરથી બગડેલું છે કે સારું છે. સેમ એ જ રીતે આપણે બટાકાને પણ કાપા કરી લેવાના છે અને પાણીમાં એને 5-10 મિનિટ રહેવા દેવાના, જેથી રવૈયા અને બટાકા ખુલી જાય અને આપણે એની અંદર ઇઝીલી મસાલો ભરી શકીએ. રવૈયા અને બટાકા આપણે પાણીમાં રાખીએ 5-10 મિનિટ, ત્યાં સુધી મસાલો તૈયાર કરીશું. તો મેં અત્યારે મોળા જે ગાંઠી આપણે વાપરીએ છીએ ફરસાણમાં એ લીધા છે 1.25 કપ જેટલા. મિક્સરમાં આપણે એને રફલી ગ્રાઇન્ડ કરી લેવાના છે. ગ્રાઇન્ડ કરતી વખતે તમારે મિક્સરને કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું, પણ થોડી થોડી સેકન્ડ માટે જ ચલાવીને ગ્રાઇન્ડ કરવાનું છે. આ રીતે એને રફલી ગ્રાઇન્ડ કરવાનું, એકદમ એનો લોટ ના થઈ જવો જોઈએ, નહીતર એની અંદરથી તેલ છૂટું પડવા લાગશે. હવે આપણે એમાં મસાલો કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે ધાણાજીરું એડ કરીશું. 3 ચમચી ધાણાજીરું નાખવાનું છે. ધાણાજીરાથી રસો એકદમ સરસ જાડો બને છે. 1 ચમચી હળદર ઉમેરવાની છે. 3 ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું. આ શાક બનાવવામાં આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે લાલ મરચું જ નાખવાનું છે તીખાશ માટે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. 1/2 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો છે, મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું અહીંયા આગળ મેં લગભગ 1/4 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે. ગાંઠિયામાં પણ થોડું મીઠું હોય છે, તો મીઠું થોડું સાચવીને નાખવું. 3 ચમચી આપણે ખાંડ ઉમેરીશું ગળપણ માટે. આ શાક ટેસ્ટમાં થોડું ગળ્યું હોય તો વધારે સારું લાગે છે. ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો. 1 ચમચી આપણે તૈયાર ડુંગળીની પેસ્ટ ઉમેરીશું. આ ડુંગળીની પેસ્ટની રેસીપી મેં ચેનલ ઉપર બતાવી છે. 1/2 કપ સમારેલી કોથમીર ઉમેરવાની છે. હવે એમાં આપણે 4-5 ચમચી જેટલો શેકેલા શીંગદાણાનો ભૂક્કો ઉમેરવાનો છે. બધું બરાબર મિક્સ કરી લેવાનું. આ ભરેલા મસાલાથી તમે કોઈ પણ શાક ભરીને બનાવી શકો છો, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. મસાલો તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એને રવૈયા અને બટાકામાં ભરી લઈશું. રવૈયા બટાકાને આપણે પાણીમાં રાખી મૂક્યા હતા, એટલે આ રીતે સરસ ખુલી ગયા છે. અંદર થોડું આ રીતે દબાવીને મસાલો ભરવાનો, જેથી રવૈયાની અંદર સરસ રીતે બધો મસાલો ઉતરે. આ જ રીતે આપણે બટાકા પણ ભરી લેવાના છે. બટાકા રવૈયા જેટલા નરમ નથી હોતા, એટલે એને થોડા સાચવીને હેન્ડલ કરવાના. જો તમે બહુ વધારે જોર કરીને મસાલો ભરવા જશો તો બટાકું તરત તૂટી જશે, એટલે એને થોડું સાચવીને હલકા હાથે હેન્ડલ કરવું અને હલકા હાથે જ એની અંદર મસાલો ભરો, બહુ વધારે પ્રેસ ના કરવું. બધા જ રવૈયા અને બટાકા મસાલો ભરીને અત્યારે તૈયાર છે. કુકરની અંદર આ રીતે એક સ્ટેન્ડ મૂકી આપણે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. તમારા કુકરમાં જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવું. 1 વાસણ મૂકવાનું છે અને એની અંદર આપણે સ્ટફ કરેલા રવૈયા અને બટાકા મૂકવાના છે. નીચે આપણે પહેલા બટાકા મૂકીશું અને પછી એની ઉપર આપણે ભરેલા રવૈયા મૂકવાના છે. હવે એની ઉપર આપણે એક ડીશ ઢાંકી દેવાની છે, જેથી એની અંદર કોઈ પાણી ના પડે. કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરવાનું છે, અથવા તો 10 મિનિટ માટે. 2 વિસલ થાય પછી કુકર એની માથે ઠંડુ પડે અને પ્રેશર રિલીઝ થઈ જાય, પછી જ આપણે એને ખોલવાનું છે. આ રીતે કુકરમાં 2 વિસલ લઈ લેવાથી ઓછા તેલની અંદર પણ ખૂબ સરસ શાક તૈયાર થાય છે. 1 નોનસ્ટિકમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ બરાબર ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી આપણે રાઈ ઉમેરવાની છે. જો આ શાક તમે પ્રેશર કુક ના કરો, એટલે કે 2 વિસલ ના લો અને ડાયરેક્ટ બહાર આવી રીતે બનાવો, તો તમારે એની અંદર તેલ થોડું વધારે નાખવું પડે છે. રાઈ બરાબર ફૂટે એટલે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે. હવે એમાં આપણે પ્રેશર કુક કરેલા રવૈયા અને બટાકા ઉમેરવાના છે.
હવે એને હલકા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી રવૈયા અને બટાકાની ઉપર તેલનું સરસ કોટિંગ થઈ જાય. આપણે એને 2 વિસલ સુધી પ્રેશર કુક કર્યા છે, એટલે લગભગ 70-80% તો એ અત્યારે ચડી ગયા છે. હવે એની પર આપણે ઢાંકણ ઢાંકી અને 5-7 મિનિટ રહેવા દઈશું, જેથી એ પૂરેપૂરા ચડી જાય. 2-3 મિનિટ પછી આપણે એને એકવાર ઉપર નીચે કરી લેવાનું. આ રીતે પ્રેશર કુક કરવાથી ખૂબ જ ઝડપથી આ શાક તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે. એકવાર શાકને હલાવી લીધા બાદ ફરી 2-3 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો અત્યારે રવૈયા અને બટાકા એકદમ સરસ ચડી ગયા છે. તો હવે એમાં 1-1.5 ગ્લાસ જેટલું હુંફાળું પાણી ઉમેરવાનું છે. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ જે બાકી રહ્યો હતો એ બધો જ આની અંદર અત્યારે ઉમેરી દઈશું. તમારે જેટલો જાડો રસો જોઈતો હોય એ પ્રમાણે તમારે આ મસાલો ઉમેરવાનો. હલકા હાથે મિક્સ કરવાનું છે, કારણ કે બટાકા અને રવૈયા અત્યારે ચડી ગયા છે. હવે આપણે એને ઢાંકીને 2-3 મિનિટ માટે રહેવા દઈશું. મસાલાની અંદર આપણે ગાંઠિયાનો જ ઉપયોગ કર્યો છે એટલે એને ચડવામાં સમય નહીં લાગે. 2-3 મિનિટ પછી આ રીતે તેલ છૂટું પડવા માંડશે, તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અત્યારે આપણું શાક બનીને સર્વિંગ માટે તૈયાર છે. આ શાકને તમે રોટલી, ભાખરી કે પરાઠાની સાથે સર્વ કરી શકો છો. અને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ શાક બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરો. અને આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી રેસીપી સાથે.